મિત્રો નમસ્કાર, જાડેશ ટીવીની અંદર આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 10/10/2020 અને શનિવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપણે જોઈશું. વાત કરીશું રાશિ ભવિષ્યની. પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની પ્રોપર્ટીની ખરીદીમાં આજના દિવસે મહત્ત્વપૂર્ણ યોજના બનશે. અન્ય પર નિર્ભર રહેવાની આશા છોડી દો. તમારા નિર્ણયને મહત્ત્વ આપો. તમારા કામ સહજ અને આરામથી ચોક્કસ રીતે પૂર્ણ થશે. વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો થોડા સમયથી તમારા વ્યક્તિત્વને નિખરવા માટે જે પ્રયાસ કરી રહ્યા છો તેનું પોઝિટિવ પરિણામ જલ્દી જોવા મળે છે. ઘણા સમય પછી ઘરમાં મહેમાનો આવવાથી વાતાવરણ સારું જળવાશે. વાત કરીશું આજના દિવસે અહીંયા મિથુન રાશિની બાળકો તરફથી કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. અજાણી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે એમ છે. તમારા માટે લાભદાયક સારી રહેશે મુલાકાત. વાત કરીશું કર્ક રાશિ. તમે પૂર્ણ આત્મવિશ્વાસ અને મહેનત દ્વારા તમારી કોઈ ઉપલબ્ધિને પ્રાપ્ત કરવામાં સક્ષમ બનશો. આ સમયે કોઈ ઈશ્વરીય શક્તિ તમારા માટે કામ કરી રહી છે. વાત કરીશું અહીંયા સિંહ રાશિની. આજના દિવસે શાંતિપૂર્ણ રીતે પસાર કરવાનો રહેશે. રોજિંદા જીવનથી રાહત મેળવવા માટે થોડો સમય એકાંત વાતાવરણની અંદર જઈ આવો જેથી તમારું મન શાંતિને પ્રાપ્ત કરે. આત્મવિશ્વાસ અનુભવ ચોક્કસ રીતે સારો કરાવશે. વાત કરીશું અહીંયા સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકોએ તમારા આજે વ્યક્તિગત પારિવારિક કાર્યોમાં વ્યસ્ત રહેવાની ચોક્કસ રહેશે. કોઈ ઉત્તમ સમાચાર મળી શકશે. તમારી કાર્યક્ષમતાના કારણે શાંતિભર્યું વાતાવરણ જોવા મળશે. આજના દિવસે વાત કરીશું કન્યા રાશિની. આજે તમારી આર્થિક યોજનાઓ સરળતાથી ફળશે કારણ મન પ્રસન્ન રહેશે. ધાર્મિક સંસ્થાઓમાં તમારું નિસ્વાર્થ યોગદાન પુણ્યદાન અને દાન કરવાથી ચોક્કસ તમે આગળ આવશો. માન સન્માન વધશે. વાત કરીશું અહીંયા તુલા રાશિની. આજે થોડા મિશ્રિત પ્રભાવવાળા દિવસ રહેશે. મિત્રો અને સંબંધીઓ સાથે તમારે ભાવનાત્મક લાગણીને ચોક્કસ આગળ વધવામાં મદદ કરો. કોઈ નજીકના વ્યક્તિની સમસ્યાનો ઉકેલ લાવવામાં ચોક્કસ આગળ વધશો. પરંતુ આજે આગળ આવવું અને જીવનમાં આત્મક સુખની પ્રાપ્તિ કરવી એ તમારા જીવનની જરૂરિયાત છે. વાત કરીશું આજના દિવસે અહીંયા વૃશ્ચિક રાશિની. આજે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. તમે અનેક ઉપલબ્ધિઓ આપવા માટે તત્પર છો. સમય એની ભરપૂર સદુપયોગ કરો. ઘણા સમયથી ચાલી રહેલા કોઈ જૂના વિવાદને આજના દિવસે સમાધાનમાં પરિણામો. વાત કરીશું અહીંયા વૃશ્ચિક રાશિની. આ છેલ્લા થોડા સમયથી પ્રોપર્ટીને લગતી થોડી મુશ્કેલીઓ ઊભી થયેલી છે. તે કાર્યમાં તમારે આજે પૂર્ણ થવાની સંભાવના છે. ઘણા સમયથી કોઈ અટવાયેલું પેમેન્ટ તમને ચોક્કસ આજના દિવસે મળી શકે એમ છે. આર્થિક સ્થિતિ થોડી મજબૂત બનશે. વાત કરીશું ધનરાશિની. કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય કરવા માટે આજના દિવસે વડીલોની સલાહ અને આશીર્વાદ લેવા જરૂરી છે. સ્નેહ તમારા ભાગ્યમાં વૃદ્ધિ આપશે. ઘરના કોઈ પણ કાર્યને લગતા માંગલિક પ્રસંગો આવી શકે એમ છે. વાત કરીશું મકર રાશિની. ઘરના કોઈ લગ્ન કાર્યની અંદર તમને તમારા નવા સભ્યની ચોક્કસ રીતે આજે મદદ કરો જેના દ્વારા તમારા જીવનમાં સુખદ વાતાવરણ આવે અને તમને પુણ્ય પ્રાપ્ત થાય. નવી વસ્તુ નવી ગાડી ખરીદવા માટે અત્યારે હાલ 8 અઠવાડિયાનો સમય આપના માટે બહુ સારો છે. ખર્ચ વધારે થવાનો યોગ બનશે. આજના દિવસે જીવન કેવી રીતે જીવવું એ તમને ચોક્કસ સુખદ અનુભવ આપશે. વાત કરીશું કુંભ રાશિની. આજના દિવસે વેપારની અંદર સારી પ્રગતિ જોવા મળશે. તમારા જીવનની અંદર તમે આગળ આવશો અને આગળ આવવાથી ધંધાની અંદર પણ તમને બરકત રહેશે. ધંધાના કાર્યોની અંદર તમારી પ્રગતિ ચોક્કસ આગળ તમને ફરીથી એક નવી સ્થિતિ ઊભી કરાવશે. વાત કરીશું મીન રાશિની. કોઈ પણ વ્યક્તિ સાથે આજના દિવસે બોલચાલ કરતાં વારંવાર વિચારીને યોગ્ય રીતે વાણીનો ઉપયોગ કરો. બાળકોનું યોગ્ય પરિણામ ન આવવાથી ચિંતા રહેશે. તેમનું મનોબળને તમારે યોગ્ય દિશા આપવી એ તમારા માતા પિતાની કર્તવ્ય અને ફરજ છે. તેમજ બાળકો પણ શાંતિ રાખે, વિદ્યાભ્યાસની અંદર ધ્યાન રાખી, મન ચંચળ ના બનાવે તેની મારે આજના દિવસે આપને ખૂબ સારી સલાહ છે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે જેડેશ ટીવીની ચેનલમાં હું આચાર્ય પ્રશાંત ત્રિવેદી અહીંયા રાશિ ભવિષ્યની પ્રત્યેક રાશિની વાત કરી છે. મિત્રો દરરોજ નિહાળો અમારી આ જેડેશ ટીવીની ચેનલને. સબસ્ક્રાઈબ કરો આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી જય ગણેશ.